ડીસા તાલુકાના સમો નાનક ગામમાં હથિયાર સાથે આવેલ શખ્સોએ એક મહિલાનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ અપહરણ કરનાર શખ્સોએ ભાવનાબેન ઠાકોરના ઘરમાં પ્રવેશ કરીને તોડફોડ કરવા ઉપરાંત ભાવનાબેનના પરિવારને માર પણ માર્યો છે. ડીસા તાલુકામાં સમો નાના ગામમાં રહેતા ભાવનાબેનના ભાઈ ધારજી ઠાકોરની સગાઈ પાટણ જિલ્લાના ભાટસણ ગામની જસીબેન સાથે થઈ હતી અને આ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત પણ ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ધારજી ઠાકોર અને જસીબેન બંને ગુમ થઈ ગયા હતા અને આજે જસીબેનના પરિવારના લોકો ત્રણ ગાડી ભરીને ધારજીના ઘરે હથિયારો સાથે પહોંચીને જસીબેનને પરત મેળવવા માટે ધારજીના પરિવાર પર દબાણ કરવા માંડ્યા હતા. હથિયાર સાથે આવેલા આ શખ્સોએ ધારજીના પરિવાર સાથે મારઝૂડ કરવા ઉપરાંત ધારજીની માતાનું અપહરણ કરી ગયા છે. આ ઉપરાંત ધારજી ઠાકોરના સગર્ભા મહિલા સૂર્યાબેન પર હુમલો કર્યો છે. હુમલો કરવા આવેલા ભૂપતજી ઠાકોર, માજી સરપંચ કાળુજી સહિત અન્ય ચાર લોકોએ ધારજી ઠાકોરના ઘરમાંથી દાગીના અને 50,000ના દાગીનાની લૂંટ પણ ચલાવી છે. આ ઘટનાને પગલે ભોગ બનનાર પરિવારે ડીસા તાલુકા પોલીસ મથકમાં ન્યાય માટે અરજી કરી છે. ત્યાંથી પછી આ લોકો અમારા જે નાના ભાઈની સગપણ કર્યું હતું ભટસણ ગામના, ત્યાંથી એ છોકરીને પછી આ લોકોને સગાઈ અમે હાટું માગ્યું હતું, હાટામાં અમે ના પાડ્યો હતો. પછી આ લોકોને એવું કીધું કે તમે અમારી છોકરી સંગાથે હાટું ના આપો તો અમારે હગું રાખવું નથી, એવું અમને કોઈ જાણ ના આલી. પછી એ લોકોને છોકરા છોકરીને બેનો સંબંધ થઈ ગયો, પાછા અરે એને ફોન ઉપર કોન્ટેક થતો હતો તો છતાં અમને કોઈ જાણ નથી. અમારો ભાઈ બહારે રહેતો હતો, અમે એની કોઈ ખબર ના લેતા બરાબર. પછી તો એ લોકોને હમણાં અમે એમને મા બાપને ખબર હતી છોડીના મા બાપને, છતાં અમને કોઈ જાણ ના આલી. અમારો ભાઈ બહારે હતો. પછી આ છોકરી અમારા ભાઈને તો બારોબાર હોટલ ઉપરથી ઉઠાઈ ગઈ, અમને કોઈ ખબર નથી. આ લોકો ભાટસણ ગામના જે વ્યક્તિ લોકો હતા સરપંચ બધા સાંગાથી કે ભાઈ અમારી છોકરી પાછી આપો. મેં કીધું અમારી પાસે હાલ છે નહીં, અમને કોઈ ખબર નથી, અમે કોઈ જાણતા નથી. એ સતે અમને બહુ ધમકી આલવા માંડ્યા. મેં કીધું ભાઈ અમે કોઈ જાણતા નથી, અમને ખબર નથી તો ક્યાંથી આપીએ અમે. તો લોકો અમારી ઉપર એ હુમલો કરવા માટે બે વાર આવી અને આ તીસરી ફેરા અમારું તોડફોડ કરી નાખ્યું અને સતે અમને બધાને મારકૂટ કરી અમારા દાગીના લઈ ગયા, અમારા રૂપિયા પડ્યા હતા તે લઈ ગયા, એ અમારું મકાન તોડી નાખ્યું. એ લોકોને બધી અને પાછા ફેર ધમકી આલે છે અમારી માને ઉપાડી ગયા હોયથી માજીને. તો એ અમારે શું કાર્યવાહી, અમે એમને કહેવા માગીએ કે અમારી માને કેમ લઈ ગયા, અમે કોઈ ઘેર નહોતા, અમે બધા શોધમાં હતા, છોકરાની ચેડે ગોતવા દેલા તો એમને આવી નહીં. અહીંયા કણે જે મારકૂટ કરવી હતી તો અમને કરવી હતી જે હોય. તો માજીને અમારે પોલીસમાં જાણ કરી, પોલીસમાં જાણ કરી નાખી. પોલીસે શું કીધું? પોલીસે કીધું કે અમે કાર્યવાહી કરવા માટે આવીએ છીએ.